छोतेर काला वड़ना लोक लाडीला ने जागृत धारासभ्य श्री प्रवीण भाई मुसड़िया द्वारा विधानसभा मा सरकारी कर्मचारियों ना प्रश्न ने वाचा आपवामा आवी हती, जेमा पति पत्नी बन्ने नौकरी करता होय अने बन्ने ने अलग अलग जिला मा नौकरी मळी होय अने बन्ने वच्चे अनेक प्रकार ना प्रश्न सर्जाता होय अने सरकारी कर्मचारी रजूआत लईने आवता होय छे। एमने बन्ने ने एक जिला मा नौकरी मळे त्यारे सरकार मा बैठेला मंत्री पासे आवी भलामणो करता होय छे, पण आ सरकार द्वारा कोई पण जातनी नोंध लेवा આવતી નથી। અને છોતેર કાલાવડના ધારાસભ્ય શ્રી પ્રવીણ ભાઈ મુસડિયા વિધાન ગૃહમાં તેરી દો તકીએ કી નોકરી મેં મેરા લાખો કા વાળું ગીત ગાયું અને વિધાનસભામાં બેઠેલા લોકો વાહ વાહ કરી સાહેબને વધાવી લેવાયા હતા અને વિધાનસભામાં ગૃહમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું। BS9 ટીવી ન્યૂઝ સાથે જુનેજા ઇલાયત જામનગર। માફ અને વીજળી બિલ હાફ કરીશું માનીય અધ્યક્ષશ્રી। માનીય અધ્યક્ષશ્રી, ગુજરાતની અંદર કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર અનેક કર્મચારીઓ શોષણ થઈ રહ્યું છે, એમાં સૌથી વધુ શોષણ જો કોઈનું થતું હોય તો દલિતોમાં પણ, જે દલિત છે એવા વાલ્મીકી સમાજનું શોષણ થાય છે। સદીઓથી જે સમાજ ગંદાથી અતિ ગંદુ કામ કરી રહ્યો છે એનું આજે જ્યારે ગુજરાતના ગાંધીનગરની અંદર આજે 80-80 દિવસથી એનું આંદોલન ચાલી રહ્યું છે, પણ ભારતીય જનતા પાર્ટીની સંવેદના જાગૃત થતી નથી। માન્ય અધ્યક્ષશ્રી, એ લોકોની માંગણી કોઈ આસમાની સુલતાની માંગણી નથી, એમની માંગણી માત્ર કાયમી ભરતીની માંગણી છે। જ્યારે આપણે ગંદાથી ગંદા કામ કરાવીએ છીએ ત્યારે આપણે શા માટે એમની કાયમી ભરતી કરતા નથી, અને જ્યારે કાયમી ભરતી કરવામાં આવે માન્ય અધ્યક્ષશ્રી ત્યારે એમને માત્ર 60% અનામતનો લાભ આપવાનો અને 93% અન્ય લોકોને ભરવાના। ત્યારે મારે કહેવું છે કે જ્યારે ગટરમાં ઉતરવાનું હોય, ખાડકોમાં ઉતરવાનું હોય, કોન્ટ્રાક્ટ પ્રથાની અંદર કામ કરવાનું હોય ત્યારે શા માટે ઉજળિયાત વર્ગ ત્યાં ઉતરતો નથી અને માત્ર વાલ્મીકી સમાજ આવે છે, પણ કાયમી નોકરી કરવાની હોય તો એને માત્ર 7% અંદર આપવામાં આવે છે। માન્ય અધ્યક્ષશ્રી, આ સાહેબે તો વાલ્મીકી સમાજના પગ ધોયા હતા, હમણાં માન્ય મુખ્યમંત્રીશ્રી પણ પગ ધોયા હતા, પણ પગ ધોવાથી કામ થતું નથી, એના પેટનો ખાડો પૂરો, એનો હક અને અધિકાર એને આપો। સદીઓથી જે સમાજ વંચિત છે સમાજને તમે આજે આપણે ન્યાય કરતા નથી, અને ત્યારે હું ફરીથી કહું છું, અમારો દ્વારકા સંકલ્પ છે, અમારી સરકાર આવશે ત્યારે અમે ગુજરાતના વાલ્મીકી સમાજને એના તમામે તમામ હક અને અધિકારો અમે એને અપાવી શકીશું। માન્ય અધ્યક્ષશ્રી।